બિહારમાં રાજકારણ ગરમાયું છે. એક તરફ નીતિશકુમાર દ્વારા સરકાર ગઠનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, તો બીજી તરફ જેડીયુ નેતા રામાય રામે નીતિશકુમારને સમર્થન આપતા ઉપમુખ્યમંત્રી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ડીપી સીએમ બનના ચાહતે નીતિશકુમાર કે સાથ. અચ્છા, નીતિશકુમાર કે સાથ, માજીજી કે સાથ નહીં. માજીજી કહાં સીએમ હશે, ઉનકે સાથ બનેંગે. અબ ગિનને આતા હૈ રાજનીતિ, સમજને આતા હૈ કે સીએમ હૈ, સીએમ રહોગે હૈ, કિસકે બલ પર રહોગે. અગર આપકો ડીપી સીએમ નહીં બનાયા ગયા તો આપ નહીં. નહીં નહીં, મરજી મુખ્યમંત્રી કા, હમરા કોઈ ચિંતા નહીં હૈ. હમ દલ કે હૈ, દલ મેં રહેંગે. એક તરફ જીતનરામ માંઝીને પક્ષમાંથી કાઢી મુકાયા છે, તો બીજી તરફ જેડીયુ અને આરજેડી દ્વારા બહુમત સાબિત કરવાની તમામ કવાયતો હાથ ધરાઈ છે. જ્યાં તક રાજદ વિધાયકો કા સવાલ હૈ, હમારે વિધાયક દલ કે સભી વિધાયક ઇન્ટેક્ટ હૈ, ઓર હમ લોગો ને જો હૈ જેડીયુ કી સરકાર કો સમર્થન દિયા થા, ના કી કિસી વ્યક્તિ કો દિયા થા. ઓર જેડીયુ વિધાયક દલ ને જબ સર્વસંમતિ સે ચૂન લિયા નેતા નીતિશ કુમાર જી કો, તો હમ ઉનકે સાથ. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં મોટી લપડાક પડ્યા બાદ નીતિશકુમારે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને પોતાની જગ્યાએ જીતનરામ માંઝીને બિહારનું સુકાન પદ સોંપ્યું હતું, પરંતુ પક્ષ વિરુદ્ધ બળવો પોકારવાથી માંઝીને આખરે બરતરફ કરી દેવાયા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, બિહાર.